छेड़छाड़, हाउसवाइफ, लग्न लायक उमर, अनवेड मधर, प्रोस्टिट्यूट जेवा शब्दों जे खचकाया विना भले तमे जाहिर जीवन नी अंदर बोलता हशो पण कोर्टरूम में आ शब्दों उपयोग हवे तमे नहीं करी शको। एटले अदालत में हवे थी आ शब्दों तमने सांभळवा नहीं मळे। पण आनी बदले कया शब्दों वापरवा तेवुं कोई विचारे तो तेनी हेन्डबुक सुप्रीम कोर्ट द्वारा प्रकाशित करवामां आवी छे। बीजा शब्दों उपयोग पर रोक लगावामां आवी छे तो शुं काम लगावामां आवी छे ए पण चालो आ वीडियो नी अंदर जाणीए। नमस्कार, जमावट साथे हूँ समीर। ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કોર્ટના ચુકાદા અને અદાલતી કાર્યવાહીમાં જૂના જાતિ વિષયક શબ્દો, વાક્યો જે કંઈ પણ હોય છે એને દૂર કરવા માટે એક હેન્ડબુક પ્રકાશિત કરી છે, જેમાં ચેસ્ટ વુમેન, સ્લટ, સેડ્યુસ્ટ્રેસ, મિસ્ટ્રેસ, હાર્લટ એ બધી જ વસ્તુઓ છે ને જે સ્ત્રી માટે વાપરવામાં આવે છે, જે સ્ટીરિયોટાઈપ શબ્દો છે અને જે માનસિકતા ધરાવતા શબ્દો છે એ બધા જ હવે હટાવવામાં આવશે અને આ બધી જે લાઈન કીધી ને એની જગ્યાએ એક જ શબ્દ વાપરવામાં આવશે અને એ શબ્દ છે સ્ત્રી। કોઈ સેડ્યુસ્ટ્રેસ નહીં, કોઈ મિસ્ટ્રેસ નહીં, કોઈ હાર્લેટ નહીં, કોઈ સ્લટ નહીં, માત્ર ને માત્ર સ્ત્રી। અફેર જે શબ્દ છે એ અફેર આપણે વાપરીએ છીએ બોલચાલની ભાષામાં, એને હવે લગ્ન સિવાયના સંબંધો કહેવાશે। ડ્યુટીફુલ વાઇફ, ગુડ વાઇફ, ફેથફુલ વાઇફ એ બધી જ વસ્તુ હવે ફક્ત ને ફક્ત વાઇફ જ કહેવાશે। ન ફેથફુલ, ન ગુડ, ન ફલાણું ઠીકણું, કંઈ નહીં, ખાલી વાઇફ, માત્ર ને માત્ર પત્ની। બ્રેડવિનર કહેવાય છે, બ્રેડવિનર એટલે કે એવી મહિલાઓ જે કામ કરતી હોય છે એને હવે એમ્પ્લોઈડ બોલાશે, બાકી કોઈ પણ શબ્દો બ્રેડવિનર વગેરે નહીં કહેવામાં આવે। પ્રકાશિત કરતા સમયે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ હેન્ડબુકનો હેતુ ન્યાયાધીશો અને વકીલોને મહિલાઓ વિશેના જે સ્ટીરિયોટાઈપ હોય છે એને ઓળખવા, સમજવા અને એને દૂર કરવા માટે મદદ કરવાની છે, જેનો ઉપયોગ દલીલોમાં અને ઓર્ડર અને ચુકાદાઓમાં પણ મુસદ્દો તૈયાર કરતી વખતે કરવામાં આવશે। આ હેન્ડબુકનો ઈરાદો ટીકા કરવાનો કે ચુકાદાઓ પર શંકા કરવાનો નથી, પરંતુ સ્ટીરિયોટાઈપ શબ્દોના ઉપયોગ સામે જાગૃતતા વધારવાનો છે, ખાસ કરી અને મહિલાઓ વિરુદ્ધ। તમે આ યાદી જોશો તો એમાં મોટાભાગના શબ્દો પણ મહિલાઓના આજુબાજુ જ દેખાડવામાં આવ્યા હશે અને એની આજુબાજુ જ ફરતા હશે। આપણે આમ બોલચાલ સાથે ન્યાયિક દલીલોમાં પણ આવી રીતના શબ્દોનો ઉપયોગ કરીએ એના માટે આ શબ્દો ઉમેરવામાં આવ્યા છે અને અથવા તો એનો ઉપયોગ વધારવા માટે કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટ દ્વારા જેન્ડર ઇક્વાલિટીમાં જાતીય સમાનતા લાવવા મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે, જેની શરૂઆત તો માર્ચ મહિનામાં જ કરી દેવામાં આવી હતી। પણ ડીવાય ચંદ્રચૂડનું કહેવું છે કે ન્યાયાધીશ જે ભાષા વાપરે છે એ માત્ર કાયદાનું અર્થઘટન માટે નહીં, પરંતુ એ ધારણા અને સમાજ એ બંને વસ્તુનું પ્રતિબિંબ છે। આવા શબ્દોનો ઉપયોગ કેમ થતો હતો એ તો કોઈ સમાજશાસ્ત્રી અથવા તો કોઈ ભાષાવિદ કહી શકે છે, પણ એ સંશોધનનો વિષય છે કે શું છે, શું નહીં, શા માટે વાપરવામાં આવતા હતા, બીજા કયા શબ્દો ન વાપરવા જોઈએ તેની હેન્ડબુક જો કદાચને તમારે જોવી હોય તો એ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। તમને આ વિડીયો કેવો લાગ્યો, માહિતી કેવી લાગી કમેન્ટની અંદર જણાવો। જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। ધન્યવાદ।